તમને સૌને પણ કથા સાંભળવાનો આનંદ આવશે, કારણ કે ભગવાનની કથા જ એવી છે. જો સૌ પ્રથમ કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય, પ્રાપ્ત કરવી હોય, મહિમા સમજવો પડે. મહિમા સિવાય એ વસ્તુ પદાર્થને મેળવવામાં રુચિ થતી નથી. થાય ખાવાનું મહિમા ક્યારે જાગે? ભૂખ લાગે તો. શરબત પીવો છે એનો મહિમા ક્યારે? તરસ લાગે તો. પણ જેને તરસ નથી, ભૂખ નથી, અને એની આગળ તમે પકવાન મૂકી દો તો પછી એને એનો મહિમા નથી એવી નજર ફેરવી લેશે. એમ ભગવાનની કથા વાર્તાનો એને મહિમા નથી, એને કથામાં થાક લાગે, આળસ આવે, ઊંઘાવી જાય, કંઈ પૂરું થાય 11 વાગે, આ બધા વિચાર આવે. પછી જો વક્તા ઉપર ડિપેન્ડ રાખે છે, વક્તા એના મનને પકડી રાખે તો વાંધો ના આવે. કારણ કે કથામાં તમારા શરીર સાથે વક્તાને કંઈ લેવા દેવા ન હોય, એને તમારું મન પકડી રાખવાનું શું હોય. પણ શરીર અહીંયા પડ્યું હોય અને જો તમારું મન અહીંયા ન હોય તો શરીર કથામાં બેઠું છે પણ મન તો બીજી જગ્યાએ છે. એટલે વક્તાને માટે બહુ અઘરું હોય છે મનને પકડી રાખી અને એને કથામાં ભરાવીએ. શું ભરાવીએ? એટલે મહિમા સમજાવવો પડે. પેલો જો મોટા સંતો આપણા મહાપુરુષો એ શબ્દોનો બધા અર્થ કરે, કથા ઉલટાવી નાખો, થાક ઉતરી જાય, બીજી ઊંઘ ના આવે. કથા કે કથામાં ઊંઘ આવે, થાક ઉતરી જાય, શાંતિ થાય. આત્માની અંદર શાંતિ જોઈતી હોય, આધિ વ્યાધિ ઉપાધિ આવી હોય એની અંદર શાંતિથી રહેવું હોય, પરિવારમાં શાંતિથી રહેવું હોય અને શરીરથી પર થવું હોય અને જોઈએ એવો આનંદ લેવો હોય ને, તો ભગવાનની કથામાં જેવો આનંદ છે ને એવી બીજી જગ્યાએ ક્યાંય નથી. ને એમાં પણ ભગવાનના ચરિત્ર એમાં જેવો આનંદ અને જે રસ છે એવો આનંદ ક્યાંય છે નહીં. બીજા કદાચ કોઈક વાતો કરે પણ શાસ્ત્ર ભગવાન વ્યાસ ના કહે છે. કારણ કે વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, 17 પુરાણ રચના થઈ ગઈ, મહાભારતની રચના થઈ ગઈ, છતાં પણ વ્યાસજીને મનમાં એમ થઈ ગયું કે હારું હજી કાંઈક અધૂરું છે, એને મજા નથી આવતી. ભગવાનનો અંશ અવતાર છે. શું છે? જગત કલ્યાણ માટે આ દુનિયાના જીવોનું કલ્યાણ થાય, એના મોક્ષના દ્વાર ખુલ્લા થાય એને વાસ્તે ભગવાન વ્યાસે ઘણા બધા પુરાણો રચ્યા, વિધિ વિધાનો, યજ્ઞના વિધિ વિધાનો કર્યા કે સુખી થવો એને આમ કરવું, આ મંત્ર જાપ કરો, આ યજ્ઞો કરવા, ઘણા બધા વિધિ વિધાનો મોટા મોટા આખ્યાનો લખ્યા. કે લખનારો છે એને હજી શાંતિ નથી કે ના મેં હજી કંઈક બાકી રાખ્યું છે. પણ શું બાકી રાખ્યું છે એ પૂછતું નથી. એટલે ભગવાનની પ્રેરણાથી નારદજી આવ્યા આશ્રમમાં, આપતા સ્વાપતા થઈ. અને નારદજીએ વ્યાસ ભગવાને એમ કહ્યું કે ગુરુદેવ, પ્રભુ તમે સાક્ષાત ભગવાનના અંશ છો અને તમે આમ ચિંતા કરો છો, શું કારણ છે? ત્યારે ભગવાન વ્યાસ એમ કહે છે કે નારદજી, જગતના કલ્યાણને વાસ્તે એના માટે ઘણા બધા પુરાણો રચ્યા, આખું મહાભારત 1 લાખ શ્લોકનું એની રચના કરી. હજી મનમાં મને એમ થાય છે કે કંઈક અધૂરું છે, જે જોઈએ છે એ હજી મેં આપ્યું નથી. ત્યારે નારદજીએ ભગવાન વ્યાસને એમ કહ્યું, વાત સાચી છે, હજી જે જોઈએ એ તમે આપ્યું નથી.
सुन दिया पियो। भगवान व्यास जी ने नारद एम कहे छे कि प्रभु तमे आवे एक एवा ग्रंथ नु निर्माण करो, एवा ग्रंथ नी रचना करो कि जे ग्रंथ नी अंदर भगवान ना अवतारो, एना भक्तो, एना संबंध वाली बड़ी कथा એની અંદર બીજું કઈ ન હોય, અને ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે એ કેવી રીતે કરે છે એનો આબેહૂબ વર્ણન દરેક મનવંતરોમાં યુગોમાં જે ભગવાનના ભક્તો થઈ ગયા છે એની બધી કથાઓ એ તમે રચો અને એક એવો ગ્રંથ બનાવો અને એ તમે ગ્રંથના રૂપમાં એ કથાને ભંડારશો ત્યારે તમને એમ થશે કે મેં જગતના કલ્યાણ માટે કંઈક કર્યું અને નારદજીના કહેવાથી ભગવાન વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી। બહુ અદ્ભુત ગ્રંથ છે। આજે સવારે મધ્યનું આઠમું વંચાણ થયું એની અંદર એમ કીધું મહારાજે કે અમારા આશ્રિતો હોય એમણે અખંડ જ્ઞાન યજ્ઞ કર્યા કરો। શું કરો? જ્ઞાન યજ્ઞ એટલે ભગવાનના સંબંધવાળા સત્કર્મો, જે કંઈ કરો એ ભગવાનના સંબંધવાળું કરો, ભગવાનની કથા વાર્તા સેવા એ બધી ક્રિયા છે એ જ્ઞાન યજ્ઞ કહેવાય। શું થાય? તો હવે જ્ઞાન યજ્ઞથી શું થાય? તો કે અંતઃકરણ શુદ્ધ થાય। તો એ અંતઃકરણ શુદ્ધ થાય તો શું થાય? તો કે મોટા પુરુષોની ઓળખાણ થાય। મોટા પુરુષોની ઓળખાણ થાય તો કે ભગવાનમાં પ્રેમ થાય। શું થાય? ઓળખાણ થાય એટલે મોટા પુરુષો સંતો શું કરે? ભગવાનમાં હેત કરાવે, અને ભગવાનમાં હેત થાય એટલે જીવ છે સેજે એ માયાને તરી જાય, કારણ કે બધી જગ્યાએ હેત તૂટી ગયું। ક્યાં થઈ ગયું? ભગવાનમાં થઈ ગયું। એટલે આપણા ઈષ્ટદેવ સજાનંદ સ્વામી મધ્યના આઠમા વચનામૃતમાં એમ કહે છે યોગ યજ્ઞ કર્યા કરવો અને જ્ઞાન યજ્ઞ કર્યા કરો। ભક્તિ છે એ યોગ યજ્ઞની અંદર આવે। હંમેશા જીવ છે એ સાધન કરે, સાધન કરતા કરતા મહેનત કરતા કરતા અમે ધ્યેય સુધી પહોંચી જાય, સાધ્ય કહેવાય। શું કહેવાય? મહેનત કરીએ છીએ અને જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એને સાધ્ય કહેવાય શાસ્ત્રીય ભાષામાં। પૈસા કમાવા છે, એક મહિનો મહેનત કરે છે એટલે ખાતામાં 20,000-25,000 પૈસા આવે છે, તો એક મહિનો મહેનત કરી અને શું પ્રાપ્ત થયું? પૈસા, રૂપિયા મળ્યા, એ સાધ્ય કહેવાય। શું કહેવાય? આ શબ્દ શીખી રાખો। અને આપણે કેને સાધવા છે? ભગવાનને સાધવા છે, પ્રભુને સાધવા છે। નહીં તો જો મને કે તમને આપણે બધાને એક દિવસ ગોઠવી જવાનું છે। અમારા સંત વાત કરે કે આપે પાલખીમાં ગોઠવા છું અને હરિભક્ત ઠાંઠણીમાં ગોઠવા છે, આટલો ફરક હે। આપણે પાલખીમાં ગોઠવાનું અને હરિભક્તની પાલખી તો નીકળે નહીં, સંતોની પાલખી નીકળે, પણ ગોઠવાનું બધાને છે એક દિવસ, એ ગોઠવાય એના પહેલા આપણે આપણું લક્ષ્ય છે એ સિદ્ધ કરી લેવાનું છે। અને એના માટે છે ભગવાનની કથા વાર્તા, ભગવાનના સંબંધવાળા કર્મો, અને એ બધી વાતો છે એ ભાગવતની અંદર છે। એમાં પણ મહારાજે શિક્ષા પત્રમાં એમ કહ્યું પંચમ સ્કંદ છે એ અમારો યોગ શાસ્ત્ર છે અને દસમ સ્કંદ છે શ્રીમદ ભાગવતનો એ અમારું ભક્તિ શાસ્ત્ર છે। શું કામ? કે એ કથા સાંભળવાથી એ જીવાત્માને ભગવાનની અંદર સ્નેહની વૃદ્ધિ થાય છે, પ્રેમ થાય છે, એની અંદર હેત થાય છે, એ ભક્તિને વધારનાર છે। દસમ સ્કંદની અંદર મોટા ભાગે
ભગવાનના અદ્ભુત માનસિક અને દિવ્ય લીલા ચરિત્રો ગૂંથાયેલા છે. પણ પહેલી વાત એ મહિમા, એના માટે સત્પુરુષ પાસેથી મહિમા જાણ્યો હોય તો એમાં રુચિ થાય. આપણે એમ થાય દરરોજ મંદિરે આવી રહ્યા, દર્શન કરી રહ્યા, મંગળા આરતીના કથામાં ગઈ રહ્યા, આપણે એમ લાગે કે આપણા સામાન્ય પુણ્યા જેમ બહુ જન્મના પુણ્ય હોય ને. ત્યારે ભક્તો મને તમને આવી વાત કરવાનો અને વાત સાંભળવાનો આવો મોકો મળે, કારણ કે હું ને તમે પૂર્વજન્મને જાણતા નથી. જો ભગવાન જો બતાવી દે ને એક વખત કે પૂર્વજન્મમાં આપણે કોણ હતા અને ખબર પડી જાય ને, તો ભગવાનની કથા સાંભળવામાં ભજન કરવામાં છે ને એમાં આળસ ના આવે. આપણા પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી ઘણા બધા ગ્રંથોની રચના કરી છે અને એમાં મહારાજે સત્સંગ જીવનના ચોથા પ્રકરણમાં સદાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવત ના 9 અધ્યાય લખ્યા છે કેટલા, અને મહારાજે સાંભળ્યા છે અને મહારાજે પોતાના સમકાલીન સમયમાં 7-7 વખત સળંગ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. કેટલા વખત? નાના હતા ત્યારે તો સાંભળતા, મંદિરે મંદિરે દર્શન કરવા જતા, કથા સાંભળવાની ટેવ હતી. ધર્મદેવનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ધર્મદેવ ઈચ્છા વ્યક્ત કરી કે ઘનશ્યામ મને કથા સાંભળી છે ભાગવતની, સપ્તાહ પારણ બિહારી એક પવિત્ર ભૂદેવ રાખી અને ભગવાને પિતાને ભાગવતની કથા સંભળાવી. અને જ્યારે મહારાજ ગાડી ઉપર આરૂઢ થયા અને પછી મહારાજે જીવનમાં 7 વખત કથા સાંભળેલી, કેટલી? આખી ભાગવતની, એક ક્ષણ એકી સાથે મહાભારત ઉપનિષદ ને એ તો કેટલી વખત પ્રભુએ શ્રવણ કર્યું, શ્રી ભાષ્યણ આ ઊંચા ઊંચા ગ્રંથો, અને એનો સાર કાઢી અને ભગવાને મને ને તમને આપ્યું છે. એટલે પ્રેમાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી શ્રીમદ ભાગવત જેવું અદ્ભુત શાસ્ત્ર નથી ક્યાંય, માટે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વ્યાસજીએ તો લખ્યું છે, બીજા કવિઓએ લખ્યું છે, પણ અમારી એવી ઈચ્છા છે કે શ્રીમદ ભાગવતમાં મહાત્મા કેવું છે એ તમે તમારા શબ્દોમાં લખી અને અમારી આગળ તમે આવો અને અમને સંભળાવો. અને એ પ્રેમાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય લખ્યું કે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા આ ભૂમંડળ ઉપરથી જ્યારે અંતર્ધાન થયેલા છે ત્યારે પછી જીવાત્માઓને મોક્ષના દ્વાર કેનાથી ખુલ્લા થાય, પછી જીવને કંઈક સાધન કરવો હોય આત્મા કલ્યાણ માટે એના માટે શું કરવું, એના માટે શ્રીમદ ભાગવતનું સ્થાપન જે વ્યાસ ભગવાને કરેલું છે એનો અદ્ભુત મહિમા પ્રેમાનંદ સ્વામીએ આપણે ગાયો છે. ચાલો આપણે થોડી કહી ગાઈએ. શ્રી કૃષ્ણ ચંદ્ર રાધાપતિ યારે મોક્ષ કેમ થાય, મુક્તિ કેમ થાય, સાચા સંત ના લક્ષણ શું, અસંત કેને કહેવાય, એ બધું જ્ઞાન છે એ શાસ્ત્ર ની અંદર છે. અને કળિયુગમાં અધમ પાપીનો પણ ઉદ્ધાર થાય એના માટે ભગવાન વ્યાસજીએ આ પરમાત્માનો ભાગવત રૂપ અવતાર, આ ભાગવત પુસ્તક છે એ આ ભરતખંડને આ જીવાત્માના કલ્યાણ વાસ્તે આપેલું છે. આની અંદર કર્ણધાર ભગવાન કૃષ્ણ છે
ભગવાન કૃષ્ણ છે અને જહાજ કોણે ગાડી કોણ છે ભાગવત છે અગણિત જન્મ વધારવા કર્યું પ્રગટ તે શ્રી મહારાજ સુખપૂર્વક કોઈ ગાડીમાં બેસી જાય સ્ટીમરમાં બેસી જાય અને જવું હોય નેરુલી કેન્યા ગમે ત્યાં જવું તો પહોંચી જાય ને પણ વિઝાને પાસપોર્ટ જોઈ બે ખબર અદ્ભુત આ ભાગવત છે વળી એમ કહ્યું કે નિગમ કલ્પ તરુથી પડ્યું ભાગવત ફળ અતિ સાર આ કથા શું છે ફળ છે શું છે હવે જોજો કેવું ફળ રહે આપણા સફરજન ને બધા પીયુષ ને એવા આવી એ ફળ ની નિગમ કલ્પ તરુથી પડ્યું ભાગવત ફળ અતિ સાર સુખ મુખ કરી અનુપમ થયું એ રસિક પિયો કરી પ્યાર શબ્દ સાંભળવા જેવા છે વેદ રૂપી કલ્પ વૃક્ષ છે નિગમ એટલે વેદ ઈ વેદ માંથી તમામ શાસ્ત્ર નો સાર ભગવાન વ્યાસજીએ કાઢ્યો અને શ્રીમદ ભાગવત રૂપી ફળ બનાવ્યું શું બનાવ્યું અને ફળ માં ચાંચ કોની મારી બોલો હે કોને ચાંચ મારી સુખદેવ સુખ એટલે પોપટ અને હંમેશા નિયમ પોપટ જે ફળ માં ચાંચ મારે એ ફળ કેવું હોય ચાખ્યું તમે નાના જો ત્યારે ચાખ્યું હશે પોપટ છે એ જે ફળને ચાંચ મારે ને એ ફળ બહુ અદ્ભુત ને મીઠું હોય હમણાં તો એ પોપટ ઓછા થઈ ગયા નહીં તો આમ લાઈન લાગતું હું લાગતું છે હજી અમે શરૂઆતના વિદ્યાર્થીઓ હતા ને 2005 ની અંદર ત્યારે અહીંયા અભ્યાસ કરતા અરે આમ લાઈન લાગતી આ બબે તાર ઉપર બધા પોપટ અને ભગવાન એવા સુંદર મજાના કલર પૂર્યા એની અંદર ઈ કલર આપે ગમેટો લગાવીને તડકામાં ઈ ઓઇલ કલર લગાવી તો પાણી ઉડી જાય ઈ પોપટ કઈ ખરી પડે કઈ નક્કી નહીં પણ મોરનો કલર અને તમે આ પોપટના કલર જાજાતને જુઓ અમને પતંગિયું જોયું 2 દિવસ પહેલા નાનું પતંગિયું પણ ભગવાન ખબર નહીં કેવો કલર પૂર્યો જાત જાતના રંગ બિરંગ કલરનું એક જ પાંખની અંદર 10 કલર કેટલા એ ભગવાને પૂર્યા તડકામાં કઈ ન થાય પોપટ જે ફળને ચાંચ મારે એ ફળ છે મધુર અને મીઠું હોય છે એટલે અહીંયા તને સુખદેવજીએ આ ભાગવત પિતા ભગવાન વ્યાસ પાસેથી ભણ્યું કે તો સુખદેવજીએ ચાંચ મારી અને એ ફળને કોણે પીધું પરીક્ષિત રાજાએ કોને પીધું એ પીવાથી શું થયા અમર થયા કે મોક્ષ થયો હવે પહેલો પ્રશ્ન એ ફળ પીવાય કે ખવાય હે ખવાય ને તો અહીંયા તો એમ કહે છે કે સુખ મુખ કરી અનુપમ થયું એ રસિક પીઓ કરી પ્યાર કે બહુ પ્રેમથી આ ફળને તમે પીઓ તો ફળ તો ખવાય ને આ ભાગવત ભાષાએ આ ગ્રંથની ભાષાએ આ શાસ્ત્રની દિવ્ય ઋષિ મુનિઓની ભાષા છે આની અંદર ગોટલી હોય ગમે હોય એ બધી છે ખાવાની વસ્તુ છે પીવાની વસ્તુ છે સસિક પીઓ કરી પ્યાર એમ કીધું એનું કારણ એ કે આની અંદર કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય નથી બધી લેવાની છે નહીં તો કેરી છે કેરીમાં ઉપરની છાલ તો કાઢી નાખવી પડે અને ગોટલી કોઈકને ન ગમતી હોય તો એ કાઢી નાખે ખાલી ઓલો માલ માલ ખાય ગોટલી એક બાજુ થાય અને એમાં જો ચતુર હોય ને ધીરજ હોય તો હૂકી નાખે તડકામાં અને પછી શેકે અને અંદરથી એને તોડીને ખાય પણ આ
ભાગવત રૂપી ફળ એવું છે સાકરના નારિયેળની જેમ. સાકરનું નારિયેળ તમે બનાવ્યું, હવે તમે એમાંથી ઉપરનો છોડી કેમ જુદી કરશો, ટોપરું કેમ જુદું કરશો? સાકરનું નારિયેળ શું હોય? એને ખાવાનું છે ગમે ત્યાંથી, જ્યાંથી તમે મુખમાં અડાડશો એટલે એ સાકરનું નારિયેળ છે, એ મીઠું ને મધુર જ લાગશે. એમ એ આવા ભગવાનના સંબંધવાળો શાસ્ત્ર શ્રીમદ ભાગવત છે, એ એવું મીઠું મધુર ફળ છે, એનો રસ છે, એ બધી જગ્યાએથી પીવા યોગ્ય છે, કાંઈ પણ ત્યાગ કરવા યોગ્ય નથી. આવું અદ્ભુત આ શાસ્ત્ર છે કે જેનો મહિમા ભગવાન સજાનંદ સ્વામી ઈષ્ટદેવ શ્રી હરિના કહેવાથી પ્રેમાનંદ સ્વામીએ કાવ્યમાં એનું રૂપાંતર કર્યું. સૌ પ્રથમ ભગવાન વ્યાસજી પ્રભુની વંદના કરે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ ભગવાન કેવા છે? સતચિત અને આનંદ સ્વરૂપ છે. સત્ય એટલે જ્ઞાનમય, ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. એનો આનંદ એવો છે, આપણો બધો બનાવેલો આનંદ છે, એ ક્ષણ વારમાં વિખાઈ જાય, એને કૃત્રિમ આનંદ કહેવાય છે. પણ પરમાત્માના સ્વરૂપની અંદર એની કથામાં જે આનંદ છે, એ શાશ્વત સનાતન દિવ્ય આનંદ કહેવાય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનું છે. વિશ્વ ઉત્પત્તિયાદિ હેતવે, વળી ભગવાન કેવા છે? આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા એમાં કારણભૂત એ ભગવાન છે. વળી ભગવાન કેવા છે? તાપ ત્રય વિનાશાય, આ ત્રણ તાપ છે, આદિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ માંથી આપણે બાકાત નથી. તમને કહીએ આદિએ વ્યાધિએ કે ઉપાધિ છે, હવે નક્કી કરો. શરીરનું દુઃખ છે, મનનું દુઃખ છે કે પછી કોઈના તરફથી કોઈ તકલીફ છે? આ ત્રણ વસ્તુ માંથી એક વસ્તુ તો હોવી જોઈએ. આમ જેનો જન્મ થયો એને આ ત્રણ માંથી એક વસ્તુ હોય. કણ શરીરથી દુઃખી હોય, ક મનથી દુઃખી હોય, કારણ કે કોઈકના તરફથી તેને તકલીફ હોય. ઘણી વખત દેવતાઓ તરફ પણ તકલીફ હોય. કાળ છે, ભગવાનની શક્તિ છે, એ એમ થાય કે હું ભૂખ્યો થયો, હાલો ડેન્ગ્યુ ફેલાવી દઉં, થોડા દી બધા હોસ્પિટલમાં ખાટલામાં ગઈ જાય અને કેટલાયનું ભક્ષણ કરી જાય. પહેલા તો વહેલા ખેલો, 10 વર્ષ પહેલા તો ચિકન ગુનિયા ચાલે, હું હાલી દઉં બધા હાંધા એવો આમ જે લઈ જાય પણ હાલી ન મેં. આમાં તો બધા શ્વેતકણ બધા ઘટી જાય અને છાનામાં હાલો જાય, ખબર ન પડે. આમાં તો રાડું પાડતો પણ આમાં તો છાનામાં ના હાલે, ખબર ન પડે. લો એ ભગવાનની શક્તિ છે કાળ નામની. તો આદિ વ્યાધિ ઉપાધિ તાપત્રય વિનાશાય, આ તમામ ઉપાધિનો નાશ કરનારી ભગવાન છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન કૃષ્ણને હું નમસ્કાર કરું છું એમ વ્યાસ ભગવાન કહે છે. પછી સુખદેવજીનું મંગલાચરણ કરેલું છે. નમીક્ષા ક્ષેત્રની અંદર 988,000 મર્ષિઓ ભેગા થયેલા છે. બહુ મોટા સત્રનું યજ્ઞનું આયોજન કરેલું છે અને એમાં સુત પુરાણી છે, ભગવાન વ્યાસના શિષ્ય છે અને ભગવાન વ્યાસ પાસેથી અને ઘણા બધા પુરાણો અને શાસ્ત્રોની વાતો સાંભળી અને 88,000 વર્ષીઓમાં જે અગ્રસર જે સૌનક ઋષિ હતા ને એમણે સુત પુરાણીને પ્રશ્ન કર્યો કે નેમિક્ષણ ક્ષેત્રની અંદર આપણે આવ્યા છીએ અને નેમિક્ષણ ક્ષેત્ર કેને કહેવાય? જ્યાં ભગવાન ભગવાનના સંત રહેતા હોય, જ્યાં ભગવાનની વાતો થતી હોય, જ્યાં ભગવાનના દિવ્ય રમણીય મંદિરો હોય, જ્યાં ભગવાનની આરતીઓ થતી હોય, એમના થાળ થતા હોય, સમય સમય અનુસારે એને ધૂન કીર્તન થતા હોય અને ત્યાં જઈ અને મનને શાંતિ મળે એને નેમિષણ ક્ષેત્ર કહેવાય.
એટલે સુદ પુરાણીને આ સૌનક ઋષિ કહે છે કે ગુરુદેવ તમે સાક્ષાત ભગવાન વ્યાસના શિષ્ય છો, કારણ કે પ્રભુ સાક્ષાત સર્વજ્ઞ છે અને તમે એના કૃપાપાત્ર શિષ્ય છો, એટલે તમે એમની પાસેથી જે કંઈ વાત સાંભળી છે ને એ વાત અમને કરો, અમને ખબર છે તમને એમની પાસેથી ભાગવત શ્રવણ કર્યું છે તો અમારે ભાગવત સાંભળવાની ઈચ્છા છે, ભગવાનની કથાનો મહિમા બહુ અદ્ભુત છે. સૌનક ઋષિ કહે છે કે ગુરુદેવ ભગવાનનો પ્રેમ કેમ થાય? પ્રેમ બુદ્ધિ કેમ થાય? વિવેક કેમ વધે? આવા 6-7 પ્રશ્નો પૂછેલા છે અને કહે છે એ બધી અમને ભગવાન સંબંધી કથા સંભળાવો. શું કામ? કથા સાંભળવાથી મનમાં શાંતિ થાય છે. શું થાય છે? કઈ કથા? જેમાં પરમાત્માનો સંબંધ હોય, મહાપુરુષના આખ્યાનનો સંબંધ હોય, ભગવાનના ભક્તનો સંબંધ હોય એવી કથાઓ. અહીંયા વાત કરે કથા સાંભળવાથી શું થાય, તો કથા સાંભળે એટલે જ્ઞાન થાય, એટલે સત્પુરુષોમાં હેત થાય, સંતમાં હેત થાય, એટલે પછી કેમનો હેત થાય? ભગવાનમાં હેત થાય. ભગવાનમાં હેત થાય પછી એ શું થાય? તો કે મન સ્થિર થાય. શું થાય? ડાયરેક્ટ મન સ્થિર ન થાય. મોટર ચાલુ કરવી હે તો ડાયરેક્ટ થશે? છેડો લગાવવો પડશે ને. એટલે કથા સાંભળવા એનો આગ્રહ હોય, સંભળાવવાનો આગ્રહ હોય, એને સાંભળતા સાંભળતા સંભળાવતા સંભળાવતા સત્પુરુષોમાં હેત થાય, અને સત્પુરુષ મહાપુરુષો સંતો હોય ને એ ભગવાનમાં હેત કરાવે એવી કથા છે. એ મહત્વકાંક્ષા છે. શું છે? તીવ્ર ઈચ્છા જેની હોય કોઈ પણ વસ્તુની, એ વસ્તુ એને જલ્દી પ્રાપ્ત થાય, કારણ કે એનું મગજ છે ને 24 કલાક એમ જ પડ્યું હોય. હવે આપણું કેમ હોય એ આપણે વિચારીએ. આમ તો શાસ્ત્ર પુકારી પુકારીને મને ને તમને એમ કહે કે આ દુનિયામાં જેનો જન્મ થયો અને એમાં પણ 12.5 દેશમાં અને એમાં પણ 1/2 કચ્છમાં જેનો જન્મ થયો એ ભાગ્યશાળી માણે, કારણ કે એ 1/2 કચ્છ પવિત્ર છે અને એમાં ભગવાન, ભગવાનના અવતારો, એના મંદિરો, એના મહાપુરુષોનું સતત વિચરણ છે. પણ ઘણી વખત આપણે જો ધ્યાન નથી રાખતા ને તો આપણે ગંગાના માછલા જેવા થઈ જાય. સમજી જાય? ગંગાનું માછલું 24 કલાક ગંગાના પાણીમાં હોય, જે પાણીનો મુંદ મુખમાં જવાથી મોક્ષની પ્રાપ્તિ થાય, અને એ ગંગાનું માછલું 24 કલાક પાણી પીતું હોય છતાં એનો મોક્ષ થતો નથી. શું કેમ નથી થતો? કારણ કે એને ગંગાના પાણીનો મહિમા નથી. મહિમા ન હોય ને તમે 1000 નો ડાબો નાના બાળકને ખબર નથી આપી દો છે કે ગઈ 2000 ની આવી લ્યો તો એને મહિમા નથી. એટલે એ શું સમજશે? કાગળ જ સમજશે. પણ મહિમા જણાઈ ગયો ને તો કામ થઈ જાય. અને જ્ઞાન છે, ચેકબુક આવી એમાં તમે 1 લાખ રકમ ભરી દીધી, પણ જેને ખબર છે કે ભાઈ આની કિંમત આટલી છે એને એ કાગળિયું નહીં દેખાય. શું દેખાશે? 1 લાખ રૂપિયા એમાં દેખાશે. જે કાગળિયું પડે એને 1 લાખ દેખાશે, કારણ કે એને જ્ઞાન છે. એમ કથા સાંભળવાથી જ્ઞાન થાય, જ્ઞાન પ્રાપ્ત થયા પછી સત્પુરુષોમાં હેત થાય, સત્પુરુષોમાં હેત થયા પછી ભગવાનની ઓળખાણ થાય, અને ભગવાનની ઓળખાણ થાય ને ત્યારે મન છે ભગવાનમાં સ્થિર થાય, અને મન સ્થિર થાય ભગવાનમાં એટલે માયાનું આવરણ તળે, અને એના માથે એના માટે મોટામાં મોટો પુરુષ પ્રયત્ન હોય તો ભગવાનની કથા છે. કારણ કે નારદજીએ 4-4 મહિના સુધી ભગવાનના સંત પાસેથી ચોમાસામાં કથા શ્રવણ કરી, અને એ સંત જે પ્રસાદ જમતા એ પ્રસાદ નારદજી જમતા, પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતા, અને પછી સંત જ્યારે વિદાય લીધી ત્યારે એ 5 વર્ષના બાળકે એમ કહ્યું કે હવે હું શું કરું, ત્યારે એ સંત મહાત્માએ એમ કીધું કે 4 મહિનાથી અમારી પાસેથી ભગવાનની વાતો સાંભળી છે,
એનું મનન કરજે અને તને તીવ્ર લગની લાગે ને ફરી વાર અમારા દર્શન કરવાની ઈચ્છાની ભગવાનના દર્શનની ઉત્તર દિશામાં ચાલ્યો આવજે કે હમણાં તારી માં છે એ તારી માની સેવા કર અને જીવો ભગવાનની કથાનો પ્રતાપ એ ચાર મહિના એ સંતનો એને યોગ થયો ભગવાનની વાતો સાંભળી અને મા તો ડેવલપ પામી ગયા સાફ કરડ્યો બધું નિમિત્ત થયું અને નારદજી ભાગા છે અને એક વડની નીચે ધ્યાનમાં બેઠા જંગલ પાર કરીને ભૂખ્યા તરસે હતા પાણી પીને બેઠા અને એ વખતે વીજળીનો ઝબકારો થાય એવો ઝબકારો હૃદયમાં થયો અને એક ક્ષણ વાર પૂરતું ભગવાનનું દર્શન થયું પણ ફરી વાર દર્શન થયું નહીં પછી આકાશવાણી દ્વારા ભગવાને કીધું કે આ ઝલક મેં તને એટલે બતાવી કે તારું મન છે એ મારા સિવાય બીજે ક્યાંય જાય નહીં અને ફરી વાર પ્રલય થશે ને ફરી વાર બ્રહ્માજી સૃષ્ટિ કરશે ને ત્યારે તમે બ્રહ્માના માનસ પુત્ર તરીકે પ્રગટ થશો અને મારું મન કહેવાશો અને નારદજીનું એક વિશેષણ છે શું છે અસ્થિર નારદ અસ્થિર શું છે અસ્થિર કેને કહેવાય જે સ્થિર ન હોય ને તો શું નારદજી સ્થિર નથી તો કેટલા કહે છે વાત સાચી નારદજી સ્થિર નથી એક ઠેકાણે રહેતા નથી ને એટલે એવો અર્થ નથી શાસ્ત્રમાં અકાર અકાર એટલે વાસુદેવ શું થાય અકાર એટલે વાસુદેવ તમામ વર્ણોમાં ભગવાન કહે છે અકારી કોણ છે એ હું છું સમજો તમામ વર્ણોમાં અકાર હું છું અકાર અશ્મી એ હું છું એમ અકાર એટલે વાસુદેવ એ તો ભગવાન સ્થિરો અ પ્લસ સ્થિર જેનું મન ભગવાનમાં સ્થિર હોય એને શું કહેવાય અસ્થિર કહેવાય શું કહેવાય આ યુટ્યુબર નહીં આવ્યો લખી લો હા જેનું મન ભગવાનમાં સ્થિર હોય એને અસ્થિર કહેવાય એટલે નારદજીનું એક વિશેષણ છે વિશેષણમાં સમજ્યા ને ભગત તમારું શું નામ હા હરીશ ભગત જો ચશ્મા વાળા હરીશ ભગત કહેવાથી જો ચશ્મા શું છે એ હરીશના વિશેષણ થયું શું થયું હા અને હરીશ છે એ વિશેષ્ય થયો સંસ્કૃતના નિયમ પ્રમાણે એટલે ચશ્મા વાળા હરીશ ભગત એમ નારદજી કેવા છે નારદ અસ્થિર અસ્થિર એવા નારદજી કે જેનું મન છે સતત ભગવાનની અંદર રહેલું છે એટલે નારદજીને અસ્થિર કહેલા છે અને કેટલાક એવો અર્થ કરે કે ક્યાંય ટકતા નથી એટલે અસ્થિર છે એવું નથી એનું મન સતત ભગવાનની અંદર રહે છે ને એટલે નારદજીને અસ્થિર કહેલા છે અને જેનું મન ભગવાનની અંદર રહી જાય છે એટલે હૃદયની બધી ગ્રંથિઓ છે એ ભેદાઈ જાય છે છેદાઈ જાય છે બધા સંશયો એના નાશ પામી જાય છે આ બધું શેનાથી થાય ભગવાનની કથા સાંભળવાથી ખાલી સાંભળવાથી કઈ ન થાય હો સાંભળ્યા પછી શું કરવું પડે મનન નિધિધ્યાસ સતત મનન કરે પછી આમ આખુડી રાતનો 12 વાગે જગાડે ને ત્યારે પણ એ ઊભો થઈને એ બોલવા માંડે એ નિધિધ્યાસ થયો એકદમ સાંભળી આવે હાલતા ચાલતા સ્કૂટર ચલાવતો ચલાવતો સાંભળી આવે અને અચાનક આમ બોલતો થઈ જાય એક સાક્ષાત્કાર કહેવાય છે કે ગુમડું થયું હોય ખાલી વાતું કરે ગુમડું થયું હોય પણ હવે દવા કરતો નથી ગુમડું કેમ માટે ટ્રીટમેન્ટ કરવી પડે ને ભૂખ લાગી છે ત્યાં સુધી બનાવી નહીં રોટલી શાક દાળ ભાત થાળીમાં પીરસાય નહીં ભૂખ લાગી છે તરસ લાગી છે વાતો કરે એનાથી ભૂખ ને તરસ શાંત ન થાય એ તો પાણી ન ભાઈ બેચાડ કરે છે આ ઉલારી જાય અને એ દાળ ભાત ખાય પ્રેમથી જમે ત્યારે એ સંતોષ થાય પેટ દુખેરું પેટ દુખેરું ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય એ તો ઔષધ અંગી કરે જાય દવા જાય તઈ પેટ મટે એમ વાત કર્યા પછી ભગવાનની કથા સાંભળ્યા પછી એનું મનન કરવું પડે નિધિધ્યાસ કરે પછી હાલતા ચાલતા અચાનક સપનામાં રાત્રે 12 વાગે આંખ ઉગડે તો એ સાંભળી આવે ને એ સાક્ષાત્કાર કહેવાય શું કહેવાય હા નવું નવું હકપણ થાય જેને ઓળખતા નથી કોઈ દી અને હકપણ જેવું દૂધ પાણી થયા તો એનો રાતના સાક્ષાત્કાર થઈ જાય કરવો પડતો નથી ગયો એ રાતના સાંભળી આવે અને રાતના 12 વાગે વોટ્સઅપ ખોલી જાય કેમ છો તમે એને ઓળખતો નથી
ઈ પણ રાતના 12 વાગે છે એને ઓળખતો થઈ જાય ઈડમ સાંભળી આવે શું આવી આવે ઈડમ એને સાંભળી આવે છે તો સુકમ સાંભળી આવે છે એમાં એને હેત થઈ ગયું જે વસ્તુમાં જેને હેત વધારે હોય ઈ વસ્તુ એને સપનામાં પણ સાંભળે રાતના 12 વાગે એટલે જેને પોતાનું આત્મકલ્યાણ ઈચ્છવું હોય એને ભગવાનની કથા વાર્તા સાંભળી અને સત્પુરુષોમાં ભગવાનમાં હેત કરે અને ઈ જો ઈડમ એમ આ સાંભળી આવેલું એવું જો સાંભળી આવે ને તો એનો જન્મ છે એ સફળ થાય છે એના મોક્ષના દ્વાર છે ખુલ્લા થાય છે એટલે તો આપણા દેવાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં અદ્ભુત શબ્દો લખ્યા છે જીવને ઠપકો દે છે શું દે છે ઠપકો દે છે જો મોટા પુરુષો ડાયરેક્ટ સિંધી આમ ઇન ધ સ્પોટ આમ વાત ન કરે આમ વળાવી વળાવીને વાત કરે કોઈ કોઈને કેવી હોય ને વાત ડાયરેક્ટ સીધું માથે નાખી ન દેવાય આમ વળાવી વળાવીને લઈ જવાય તો એને આમે વાત ઉતરે એટલે દેવાનંદ સ્વામી કહે છે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે બહુ અદ્ભુત કીર્તન છે ચાલો થોડા શબ્દો સાંભળી હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી ભગવાનની કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે એની કૃપા પ્રાપ્ત થાય ત્યારે ભગવાનમાં એનું મન લાગે છે આ બધું છે નથી થાય કથા સાંભળવાથી શું થાય નારદજી કથા સાંભળી તો બીજા જન્મે ભગવાનનું મન કહેવાના નારદજી
બદ્રિકાશ્રમ ની અંદર આવ્યા છે, ભરતખંડ ની યાત્રા કરીને સનકાદિક ઋષિઓ મળ્યા અને નારદજી ના ચહેરા ઉપર ચિંતા હતી. શું હતી? ચહેરા ઉપર ચિંતા હતી. એટલે સંતાદિક ઋષિઓએ નારદજીને એમ કહ્યું કે હે નારદ, તમ જેવા સંતો ચિંતામાં હોય ને, આ દુનિયાની ચિંતા કરે, આ જગતના જીવની ચિંતા કરે, પણ આજે તમે ચિંતામાં પડ્યા છો, શું વાત છે ભલા? એમ સંતાદિકોએ પ્રશ્ન કરેલો ને ત્યારે નારદજીએ એમ કીધું કે હું ચિંતામાં કોઈ દી મુકાવું નહીં, હું આખી દુનિયાની ચિંતા કરું અને આ જીવ કેમ ભગવાનમાં જોડાય એ બધા ઉપાય બતાવું, પણ આજે હું ચિંતામાં મુકાઈ ગયો. પણ એનું કારણ શું બતાવો? કે ભરતખંડની ભૂમંડળમાં દરેક તીર્થોનું યાત્રા કરીને આવતો હતો ને, તો રસ્તામાં મેં એક આશ્ચર્ય જોયું. તો કે તમે શું આશ્ચર્ય જોયું? તો કે એક માતા છે, એ પોતાના બંને ઘરના દીકરાઓને એ જગાડે છે. યાસરે જોયું એટલે ઈ માતાએ મને જોયો એટલે મને બોલાવ્યો. હું ત્યાં ગયો અને કીધું કે તમે સંત છો, અને સંત શું ન કહી શકે, લેખ ઉપર મેઘ મારી શકે, આ મારા દીકરાઓ ઘરડા છે, તો તમે એને જગાડો, યુવાની આપો. મેં પૂછ્યું તમારા દીકરાનું નામ શું છે? તો કે એક મારા દીકરાનું નામ છે ધર્મ, બીજાનું નામ છે જ્ઞાન. હાજી વાત ના રે ના, જ્ઞાન અને વૈરાગ્ય બે દીકરા છે, અને જે સાક્ષાત યુવતી છે એ બંનેની માતા કોણ છે? ભક્તિ છે. ધર્મ તો એના પતિ છે, જ્ઞાન ને વૈરાગ્ય એ નદી કિનારે સૂતા છે. એટલે નારદજી કે મેં અદ્ભુત આશ્ચર્ય જોયું, અને પછી ભક્તિ દેવીના કહેવાથી મેં એ અનેક સ્તોત્રો ગીતાના પાઠ કર્યા, ઘણા બધા સ્તોત્ર મને જેટલું યાદ હતું ને એ બધું મેં ગાયન કર્યું. પણ થોડીક વાર થાય જાગે અને પાછું બગાસું ખાઈને ભૂઈ જાય. અને પછી આકાશવાણીએ મને એમ કીધું કે આ બંને દીકરાઓને જગાડવા હોય અને નવી યુવાની આપવી હોય તો તમે સત્કર્મ કરો. શું કરો? આટલું કહી અને આકાશવાણી તો બંધ થઈ ગઈ. હવે કયું સત્કર્મ કરવું? સત્ય કે સારું પુણ્યનું કર્મ કરો, પણ કયું કરવું? એટલે હું બધા ઋષિઓને પૂછ્યું, કઈક ને કઈક બધા નવો નવો જવાબ આપે. મને એમ થયું ચાલો બદ્રિકાશ્રમમાં જાઉં, ક્યાંક મારો કઈક ઉકેલ થશે. અને તમે સાક્ષાત મને મળી ગયા, હવે મારી ચિંતા દૂર થશે. હવે તમે જ કહો કે આ જ્ઞાન અને વૈરાગ્યને ઉભા કરવાને માટે હું એવું કયું સત્કર્મ કરું? આકાશવાણીએ મને જે કહ્યું છે. ત્યારે સનકાદિકોએ એમ કહ્યું કે હે નારદજી, તમને જો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય ને, તો ઋષિ મુનિઓ ભેગા થઈ અને શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કરો, અને શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કરશો અને કથાની શરૂઆત થશે ને, એટલે તરત જ જ્ઞાન વૈરાગ્ય અને શક્તિનો સંચાર થશે, અને માતાની સાથે ત્યાં આવી અને એ તમારી કથામાં સામેલ થઈ જશે. પછી ખૂબ મહિમાની વાતો કરી છે અને એ પ્રમાણે બધું આયોજન થયું, અને સાક્ષાત ભક્તિ દેવી જે કથા ચાલતી હતી ને એના મધ્ય પ્રગટ થયા, બંને પુત્રોને લઈને જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનની સમીપે જવાને માટે ધર્મે સહિત ભગવાનની ભક્તિ જોઈએ. ભક્તિ છે એ સદવાનારી છે, પ્રતિવતા છે. ધર્મે સહિત ભગવાનની ભક્તિ હોય તો ભગવાનજી ભક્તિને સ્વીકારે છે. ધર્મે સહિત જેના જીવનમાં ભગવાનની ભક્તિ હોય એનું જ્ઞાન ટકે છે અને એનો વૈરાગ્ય ટકે છે, અને ધર્મે સહિત જેના જીવનમાં ભગવાનની ભક્તિ નથી એનું જ્ઞાન છે ગરડું થઈ જાય છે, એનો વૈરાગ્ય છે એ પણ ઉતરી જાય છે, ગરડો થઈ જાય છે.
એને ચટકી વૈરાગ્ય કહેવાય, સમજણ વૈરાગ્ય કહેવાય. કેવું કહેવાય? આપણે જઈ દાંડનો પૂરો ફેરવી, બધું ફેરવી, પછી બેઠા બેઠા આપણે એમ થાય હારું આપણે આમ જવું પડશે કે એવો વૈરાગ્ય થઈ જાય. ઘરે આવે એવો નાય ને એટલે બધું ઉતરી જાય, પૂરી શાક કઢી રોટલા બધું ચાલુ થઈ જાય. ચટકી વિરાગે છે, સંસન વિરાગે છે. ધર્મે સહિત જેના જીવનમાં ભક્તિ હોય એનો જ્ઞાન અને વૈરાગ્ય છે એ ટકે છે. કહેતા એના જીવનમાં સમજણ છે ને એ ડટ રહે છે, ને ખબર છે હું કોણ છું અને મને ક્યાં જવું છે. સુંદર મજાનું કથાનું આયોજન થયું અને એમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો થતી હતી અને સાથે સાથે ધર્મ સહિત ભક્તિની વાતો થતી હતી. અને જાગૃત થયેલા જ્ઞાન અને વૈરાગ્ય પોતાના માતાની સાથે કે તા ભક્તિની સાથે ત્યાં કથાના મધ્યે પ્રગટ થયેલા છે. સંગાદિકોના કહેવાથી નારદજીએ આ કામ કર્યું અને એ કામમાં કેટલાય જીવોનું કામ થયું અને હજી પણ થાય છે. લ્યો સૌનક ઋષિએ શુદ્ધ પુરાણીને પ્રશ્ન કરેલો છે કે ગુરુદેવ આ કથા સાંભળવાથી કોઈનો ઉદ્ધાર થયો છે એવી કોઈ એ પુરાતન ઇતિહાસની કથા છે? ત્યારે શુદ્ધ પુરાણી કહે છે હે ઋષિઓ, હા એક કથા તમને સંભળાવું કે આ ભાગવતની કથા શ્રવણ કરી હોય અને એનો ઉદ્ધાર થયો હોય સાતમે દિવસે. જગન્નાથપુરીને વિશે ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે, એના કિનારે બેસી સુરતમુનિએ પ્રતાપસિંહ રાજાને સત્સંગજીઓની પાંચ પ્રકરણની કથા સંભળાવી અને પાંચમું પ્રકરણ પૂરું થયું અને ભગવાન સજાનંદ સ્વામીનો સુરી પ્રતાપસિંહ રાજાને સાક્ષાત્કાર થયો. ગઢડાની અંદર સદાનંદ સ્વામીએ કથાની શરૂઆત કરી અને એમાં એક બ્રાહ્મણ ભૂદેવ આવ્યા છે અને એને પૂર્વજન્મનું જ્ઞાન થઈ ગયેલું, ત્રિકાળ જ્ઞાન થયું કે હવે પછી હું મરીને નરકમાં ક્યાંકને જઈશ, કેટલા વર્ષ રહીશ, હવે આ મારું આ કર્મ છે એ દૂર કેમ થાય, એના માટે શું જપ કરું તપ કરું જેણે કરીને મને નરકમાં ન જવું પડે, કારણ કે એને એવું જ્ઞાન થઈ ગયું આમે બધું દેખાતું હતું. પછી ફરતા ફરતા આખા ભારતમાં તીર્થમાં ફર્યો, ક્યાંય શાંતિ મળી નહીં અને પછી એ ગઢપુર આવ્યા છે, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા અને જેથી આવ્યા હતા ને તેની જ કથાની શરૂઆત થયેલી અને કથામાં એ બેહી ગયા ભૂદેવ અને સાત દિવસ સુધી કથા સાંભળી અને કથા સાંભળતાની સાથે ભગવાન સહજાનંદ સ્વામીને એના અદ્ભુત દર્શન થયા. પછી હેમંતસિંહ રાજાએ જ્યારે પ્રશ્ન કરેલો છે કે ગુરુદેવ આ સત્સંગ જીવનની કથા સાંભળવાથી કોઈનો ઉદ્ધાર થયો છે એવી કોઈ ઘટના ઘટી? અને રિયલમાં તેની ઘટના ઘટી અને ભૂદેવ ઊભા થયા અને સતાનંદ સ્વામીને નમસ્કાર કરીને સભામાં એમ બોલ્યા કે મને સાક્ષાત સજાનંદ સ્વામીને અત્યારે દર્શન થાય છે અને ભગવાન સજાનંદ સ્વામીએ આવા અદ્ભુત સુંદર મજાના અલંકારો ધારણ કરેલા છે એનું વર્ણન કરી બતાવ્યું અને તેથી એ ભૂદેવે એમ બોલ્યા કે હવે હું પાછો જઈશ અને ભગવાન સજાનંદ સ્વામીની કૃપાથી હવે મને નરકની પ્રાપ્તિ થવાની હતી, એ નરકની પ્રાપ્તિ નહીં થાય, હવે મને ભગવદ્ ધામની પ્રાપ્તિ થશે, કારણ કે મેં આ કથા સાંભળી છે. એટલે સમકાલિક 88,000 ઋષિઓ ભેગા થઈ કરી શુદ્ધ પુરાણીને એમ કહે છે કે ગુરુદેવ આ ભાગવતની કથા સાંભળવાથી કોઈનો ઉદ્ધાર થયો હોય એવો કંઈક ઇતિહાસ હોય તો અમને એ કથા કહી સંભળાવો. સુદ પુરાણી કથા સંભળાવે છે. સુદ પુરાણી કહે છે હે સૌનકજી, સાવધાનથી તમે બધા ઋષિઓ કથા સાંભળજો. ચાલુ કરી કથાઓ પુરાતન ઇતિહાસ. તુંગભદ્રા નદીને કિનારે એક નગર છે, પવિત્ર એક બ્રાહ્મણ રહે છે, આત્મદેવ એનું નામ છે, સમજે, અને એની પત્નીનું નામ છે દુંદુલી. શું નામ છે? આત્મદેવ સંતોષી યુક્ત છે, સર્વે ગુણે સંપન્ન છે, બ્રાહ્મણની અંદર જે ગુણ હોવા જોઈએ પવિત્ર દયા સંતોષ ક્ષમા એ તમામ ગુણોથી એ સંપત્તિવાન ગુદેવ છે. પણ પત્ની કેવી છે?
એના કરતા અવળી છે. ઈર્ષારૂપ, વાત વાતમાં ક્રોધ કરવો, વાત વાતમાં ઝઘડો કરવો, હાર વાવે એવું ભટકાઈ જાય તો હરીશ હે જીવા દે આપણે. પણ એને એવું ભટકાણું, છતાં પણ સિટિંગ કરે છે. ઘણું બધું ધન ભગવાને આપ્યું છે, પણ જીવનમાં એક ખોટ છે. શું ખોટ છે? ઘરે કોઈ સંતાન નથી, ગ્રહસ્થના ઘરની સજાવટ પૈસાથી નથી, બંગલો કરોડોનો બનાવી નાખવાથી ગ્રહસ્થ શોભતો નથી, ગ્રહસ્થની શોભા છે નથી છે. ઘરે વિચાર બાળકો રમતો હોય, ઘરમાંથી અવાજ આવતો હોય કાલો ગેલો, એ ગ્રહસ્થના ઘરની શોભા છે. પ્રાત્મદેવ એ ભૂદેવ છે, એનો પરિવાર સુખ સમૃદ્ધિ વાળો છે, બધું બરોબર છે, પણ એના નસીબમાં એ સંતાન સુખ નથી ને, એટલે એના માટે કેટલી માનતાઓ કરી છે, ક્યાંય પણ માનતા છે ફળીભૂત થઈ નથી. અને એક દિવસ એને વિચાર કર્યો, ભગવાને બધું આપ્યું પણ જે વસ્તુ જોઈતી હતી એ વસ્તુ તો મળી નથી, તો હવે જીવને જીવીને કરવું શું? આના કરતો તો મરી જાઉં, હાર થકી ગયા. અને આત્મઘાત કરવાને માટે એ આત્મદેવ નામના ભૂદેવ છે, એ જંગલમાં જાય છે અને ભગવાનને કરું, અને આમ એને સંત મળી ગયા. શું મળી ગયા? કોણ મળી ગયું? સંત મળી ગયા. મનમાં વિચાર થયો કે હું મરવાને માટે જાઉં છું, પણ જતા પહેલા એક સંતના દર્શન કરતો જાઉં ને તો મારું મરણ સુધરે. અને એ સંતના ચરણમાં આવી ધ્રુસકે ધ્રુસકે એ આત્મદેવ ભૂદેવ રડી પડ્યા છે. અને સંતને તેની દયા આવી ગઈ, અને ત્રિકાળ જુનાની એવા સંત હશે મહાપુરુષ, અને એને કીધું કે ભાઈ તમે કોણ છો અને શા માટે આટલા બધા રડો છો અને અચાનક આ જંગલમાં તમે એકલા કે? અને જ્યાં એને આમ નજર ઊંચી કરીને એ જ વખતે એ સંતેનું ભાલ જોયું, અને ભાલમાં એની રેખા એ સંત મહાત્માએ વાંચી લીધી, અને સંતને ખબર પડી ગઈ કે આ આ વ્યક્તિ શા માટે રડે છે. અને તેથી સંતે એમ કીધું એ ભૂદેવને કે તમે શા માટે આવ્યા છો અને શા માટે મારી પાસે રડો છો એ મને ખબર છે, અને તમે શું કરવા જાઓ છો અત્યારે એ પણ મને ખબર છે, પણ આત્મઘાત કરવાથી જીવાત્માનું કલ્યાણ નહીં થાય, એ તો આત્મહત્યારો કહેવાય. માટે આ સંસારનો મોહ ત્યાગ છોડી દો અને ભગવાનનું ભજન કરો, અને તમારું એ કલ્યાણ સુધારી લો, તમારો મોક્ષ સુધારી લો. ભગવાનને ઘેર છે ને એ અંધારું નથી. હા, રાહ જોરાવશે પણ ફળ તો આપશે, કારણ કે તારા સાત જન્મ સુધી પુત્ર સુખ નથી તારા જીવનમાં કે. તને સાત જન્મ સુધી પુત્રનું સુખ મળશે નહીં, વ્યર્થ ચિંતા મૂકી દે, એના કરતા ઈશ્વરની આરાધના કર, ઈશ્વર તારો પર કૃપા કરશે તો આપોઆપ બધું તને મળી જશે. રંકો એ રાજા બની જાય, અને રાજા એ રંક પણ બની જાય છે ભગવાન ધારે તો. તારી આત્મદેવ ભૂદે એમ કહે છે બધી વાત તમારી સાચી છે, હવે તમે ત્રિકાળગણની મહાપુરુષ છો તો મને દીકરો દ્યો, ગમે એમ થાય તો તમારા પગ છોડું, નહીં તો હું પગ ન છોડું. મહાત્માએ કીધું કે ભલામાં તારા સાત જન્મ સુધી તને સંતાન સુખ નથી તો હું તને કેમ આપી શકું? ત્યારે એ આત્મદેવ ભૂદેવ એમ બોલ્યા કે હું કોઈ સામાન્ય ભૂદેવ નથી, કે હું પણ મોટો કથાકાર છું, ઘણી બધી કથા કરું છું, મારી પાસે પણ જ્ઞાન છે, મેં એટલું સાંભળ્યું કે લેખ ઉપર મેઘ મારવી હોય, વિધિના લેખને બદલાવા હોય ને તો એ મહાપુરુષ બદલાવી શકે, ઈશ્વર કદાચ એમાં હસ્તક્ષેપ ન કરે, પણ ભગવાનને ધારી રહેલો મહાત્મા છે ને એ ધારે ને તો ઈશ્વરની કલમને એક બાજુ મૂકી અને પોતાનું મનનું ધારું કરે. માટે તમારા પગ મેં એટલા માટે પકડ્યા છે, તમારા ચરણ મેં એટલા માટે પકડ્યા છે
માટે મને એક દીકરો આપો. ભલે મારા સાત જન્મ સુધી મને સંતાન સુખ નથી, પણ મને અત્યારે જોઈ છે એના વિના હું મરી જાય છું. મહાત્માને ખબર છે જો આને આપીશ ને તો ટકશે નહીં, કારણ કે ભાગ્યમાં નથી ને. જેટલું આપણા હકનું હોય ને એ જ રહે, અણહકનું મોરું નીકળી જાય, એ હોસ્પિટલમાં જાય, ગાડીમાં જાય, સમજાય ને, ગમે ત્યાં નીકળીએ ખબર ન પડે, કેન્સરમાં હાલવું જાય, ડાયાબિટીસમાં હાલવું જાય, પ્રેશરમાં હાલવું જાય, નસું બ્લોક જાય, બાયપાસમાં હાલવું જાય, કંઈ ખબર ન પડે, જે હકનું હોય ને એ જ આપણે મળે છે. બહુ આજીજી કરી એ વખતે સંતની દયા આવી ગઈ છે. ઘણો મનાવ્યો પણ માન્યો નથી હો. ઘણી બધી ઉપદેશની વાતો કરી પણ એને લાગી નથી. મોહ મમતા ક્યાં હતી? સંસારમાં હતી. દેવાનંદ સ્વામી એમ કહે છે બધું મિથ્યા છે, ખોટું છે, મારું મારું ન કર, એને કર, તો સુખેથી ભગવાનનું ભજન કર, તારું આત્મકલ્યાણ સાધી લે, પણ આત્મદેવ છે એ ભૂલી ગયા છે. મોહ મમતા છે ને બધું જ્ઞાન છે એ ભૂલી નાખે છે. અને અસલી સંત હોય ને, અસલી કહેવા, અસલી નકલી બે વસ્તુ આવે ને, ઇમિટેશન અને ઓરિજિનલ. અસલી સંત હોય એ પેલી સાચી વાત કરે, અને એ વાત ન મનાય ને તો પછી એનું સારું થતું હોય ને એવો કોઈ બીજો ઉપાય બતાવે, પણ કરે તો એના જીવનો હાર. એટલે અસલી સંત શું વાતો કરે છે, એના મનમાં કેવા ઉદ્ગારો હોય છે, એ કવિએ થોડીક વાત કરી છે. ગંગા સતી બહુ અદ્ભુત કીર્તન બનાવેલું છે, ચાલો બે શબ્દોનો સાંભળી. અસલી જે સંત હોય તે ચડે નહીં કોઈ. અસલી જે સંત હોય તે ચડે નહીં કોઈ. રાખી
આત્મદેવ મરવા માટે ગયા હતા જંગલમાં, પાછા ઘરે આવ્યા, એની પત્ની ધુંધુલી હતી અને ધુંધુલીને એમ કહ્યું કે આ ફળ એક સંત મહાત્માએ આપ્યું છે, બહુ મોટા પુરુષ હતા અને મને એને એમ કહ્યું કે તારા નસીબમાં સંતાન સુખ તો નથી, પણ જા તને આ ફળ આપું છું, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, એટલે એને ગર્ભ રહેશે, 9 મહિના પછી તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, માટે તું આ ફળ ખાઈ જા. અને એ ફળ એ આત્મદેવે પોતાની પત્ની ધુંધુલીને આપ્યું છે, અને ધુંધુલીએ પત્ની ફળ હાથમાં લઈ વિચાર કર્યો આને ન ખવાય, કે આને ન ખવાય, કેટલી મહેનત, કે 9 મહિના સુધી ઓને અંદર રાખવો અને હાલવા ચાલવામાં કેટલી ખબર રાખવી પડે, ખાવા પીવામાં કેટલી ખબર રાખવી પડે, ખાટું તમતમ તો દીખું ખવાય નહીં, કેટલી ખબર રાખવી પડે, ઘરના કામ ન થાય, આ માથાકૂટ કોણ કરે કે. અને એ વખતે એને બેનના ઉદરમાં એક બાળક પોસાતું હતું અને બનવા જોઈએ બન્યું એવું. એની બેન ત્યાં આવી છે, બધી વાત કરી કે આ જંગલમાંથી સંત પાસેથી ફળ લઈ આવ્યા છે અને મને ખાવાનું કહે છે, મને ખાવું નથી, પણ એને સંતાન સુખની ઈચ્છા છે, હવે અમારે નસીબમાં ન હોય તો શું કરવું કે. ત્યારે એની બેન એમ કીધું, એમ કહો કે અત્યારે મારા ઉદરમાં બાળક પોસાય છે, સમય આવે એનો જન્મ થશે, એ બાળક હું તને આપી દઈશ, અત્યારે તું ખોટું ખોટું નાટક કર, અને નાટક કરવાના પૈસા વધારે હોય, તમને ખબર છે નાટક કરતા કેને ના આવડે, આ દુનિયામાં નાટક કરતા બધાને આવડે, અને સારું નાટક થાય લોકો શું કરે, તાળી વગાડે, મારા તરફથી 25,000 ની ભેટ, શું કે ને, દુનિયાનો ક્રમ એવો છે. એ વાત સાચી કે 9 મહિના સુધી નાટક કરું કે મારા બાળક પેટમાં એ બાળકનું પોષણ થાય છે, નાટક કર્યું, અને એ ફળ હતું કેને ખવડાવી દીધું, આંગણામાં ગાય બાંધેલી હતી ને એને ખવડાવી દીધું, નસીબ એવા હતા ને, એ ગાય બાંધી હોય ગમી વૃક્ષ આવે આંગણામાં બધો હુકાઈ જાય, ગાય ઓકી જાય, નવી લઈ આવે તોય, પણ સંતની દયા થઈને કૃપા વર્ષીને ફળ ખવડાવ્યું, અને સમય જતા એ ગાયના પેટે એક બાળકનો જન્મ થયો, લ્યો વિચાર કરો, અને આખું ગામ જોવા આવ્યું કે ગાયના પેટે બાળકનો જન્મ થયો, આ તો આશ્ચર્ય કહેવાય, અને વિદ્વાનોએ એમનું નામકરણ સંસ્કાર કર્યો, નામ પાડ્યું ગોકર્ણ, કર્ણ એટલે કાન, ગો એટલે ગાય, ગાયના જેવા જેના કાન હોય એને ગોકર્ણ કહેવાય, અને ગોકર્ણ એ બાળકના કાન ગાય જેવા લાંબા હતા ને, એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. પેલી એને બેન ને ત્યાં બાળકનો જન્મ થયો, જન્મની એ લઈ આવી આપી ગઈ ને પૈસા જેટલા આપવાના તે આપી દીધા, અને પછી બે મોટા થયા, ગોકર્ણ છે સંતે આપેલો બાળક છે, અને મોટો ભણી ગણીને ભગવાનનો ભક્ત થયો, વિદ્વાન થયો, અને આ કેવો થયો, ખળ પાપી થયો, અરે મા બાપને પરેશાન કરી નાખ્યા, ઘરમાંથી બધું લૂંટી જાય, ખૂબ માર મારે, અને તેથી આત્મદેવને મનમાં એમ થયું કે હારું આના કરતા ન હોત ને તો હારું, પેલા નતું તો દુઃખી થતા હતા, હવે છે તો દુઃખી છે, આ જીવ એવો છે સમજાય ને, એટલે આના કરતા દીકરો ન હતો ને તો સારું હતું, પછી તો ગોકર્ણ એને સમજાવ્યા, પિતાજી જો આ દુનિયામાં કોઈ કંઈ હતું નથી, માટે તમે એમ કરો હવે તમારો સમય થઈ ગયો છે, વાનપ્રસ્થ ધર્મ સ્વીકારો, જંગલમાં જાઓ, ભગવાનની આરાધના કરો અને તમારું આત્મકલ્યાણ સાધી લો. એક દીકરાએ પિતાને ઉપદેશ આપ્યો અને જંગલમાં ચાલ્યા ગયા અને પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું, અને એક દિવસ માને માર મારે મા પણ કુવામાં પડી ગયા, આ આત્મઘાત કર્યો, ઘરમાં વેશ્યાઓ રાખી, અધર્મ એવો આચરણ કર્યો, ઈ 5 વૈશ્યો રાખી, વૈશ્યો બધું ધન લૂંટી લીધું, અને મુખમાં અંગારા ધગધગતા મૂક્યા, અને મારી નાખ્યો ઘરમાં દાટી નાખ્યો, ભલે મારી નાખ્યો હાથમાં ક્યાં જાય, મરીને ભૂત થયો, લ્યો. અને ગોકર્ણ તો યાત્રા કરવા નીકળી ગયેલા છે, યાત્રા કરવા આવ્યા ઘરે, ખબર પડી ગયામાં કે મારો ભાઈ છે એ ગુજરી ગયો છે, અને શ્રાદ્ધ કર્યું, અને ગયાજીનો મહિમા છે, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે તો ગમે હોય એનું પણ કલ્યાણ થાય, એનો જીવ સદગતિએ જાય, એ
એવડું ઘણું બધું મહિમા છે, જેમ ગંગાનો મહિમા છે તેમ ઘરે આવ્યા. સાંજનો સમય હતો, સુતા છે, રાત્રે બરાબર 11 વાગ્યા અને એ વખતે આમ પિયામણ રૂપ બતાવે કોઈ કહો, અને આ તો ભગવાનના ભગત છે, મહાન વિદ્વાન છે. અને એને મનમાં એમ થયું કે આ કયો અધોગતિને પામી ગયેલો આત્મા છે, મારી સામે આવો પિયામણ રૂપ લઈને આવે છે, ભયંકર આમ વેશ બતાવે છે. એટલે એ ગોકરાણે પોતાની પાસે જે કમંડલ હતું ને, એ કમંડલમાં જળતું ત્રણાભૂત ભગવાનનું આત્મા લઈ અને પેલા ઉપર છાંટ્યું અને વાંચા ફૂટી. બોલી નતો આપતો, બોલવું છે પણ બોલી નતો આપતો, પણ ગોકરાણે મંત્ર જણ છાંટ્યું ને એ વાંચા ફૂટી કીધું કે ભાઈ તું કોણ છે, શું કામ આવડા બિયામણ સ્વરૂપ મને બતાવે છે, કેમ મારી પાસે આવ્યો છે? ત્યારે ઈ પેલો બોલ્યો ધુંધુકારી. કોણ? ધુંધુકારી બોલ્યો કે હું તારો ભાઈ ધુંધુકારી. તું કે તું મરીને આવી અધોગતિને પામેલો છે, તો મેં તો તારું ગયા જીવમાં શ્રાદ્ધ કર્યું છે, અને ગયા જીવમાં જેનું શ્રાદ્ધ કરે એનું સદગતિ આત્મા જાય, તું અધોગતિ તરફ કેમ વળી ગયો? તો કે તમે 100 શ્રાદ્ધ કરશો ને ગયામાં તો મારી ગતિ નહીં થાય, કે મેં ધંધા એવા કરેલા છે. તો હવે શું કરવું છે? હવે મારો મોક્ષ થાય ને એવો ઉપાય કરો. આ કથા એવું સાંભળાવે છે કે ભાઈ પછી પસ્તાવો થાય, એના કરતા પહેલા નારિયેલમાં બેવું પડે, પછી એના કરતા પહેલા જ આમ આમ ગઈ અને સામે લાઈવ કથા સાંભળી લે, પછી નારિયેલ બે કથા સાંભળી આગી જગી આમ જલસા કરેલા હોય, ગામ ઓટલે બીને ગપ્પા માર્યા હોય ને, આમ કર્યા તેમ કરે, ભાઈ દેવ થઈ જાય, શું કરો? દીકરામાં આવે, પુત્ર વધુમાં આવે અને હેરાન કરે કે બાપુ રાત ના ક્યાં જાય, બાપુ અહીંયા ના આવે ક્યાં જાય, કે એને કોણ અંગરે? આવી બધી પરેશાની ઊભી થાય. ધુંધુકારી કહે છે, ભાઈ તમે એક સંત છો, મહાન વિદ્વાન છો, મારા ભાઈ છો, તમે ભગવાનના ભક્ત છો, તમે ધારો ને તો મારો મોક્ષ તમે કરી શકો એમ છો. ગોકરણે કીધું કે હમણાં તું જતો રહે કે હવાનું સૂરજ ઉગશે પછી વિચારીશ તારા માટે હું શું કરું, ગયાજીમાં શ્રાદ્ધ તો કર્યું એમાં કઈ થયું નહીં, તો હવે મને ઉલતું નથી, હું બધાને પૂછા કરીને કઈ કરીશ, કે હવાર સવારનો સમય થયો છે, બધું નીતિવિધિ કરી કેટલાક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, વાત કરી કે મારા ભાઈને અધોગતિ થઈ છે અને હવે એનો ઉદ્ધાર કરવા માટે મારે શું કરવું, અને તારણ કાઢતા કાઢતા એવું નીકળ્યું કે હવે એનો જો મોક્ષ કરવો હોય તો હવે એક છેલ્લો ઉપાય છે કે સૂર્યનારાયણને પૂછવું પડે. કેને પૂછવું પડે? સૂર્યનારાયણને પૂછો કે ઈ સૂર્યનારાયણ જે તમને કે ઈ પ્રમાણ તમે કરો. આવી રીતે એક વિદ્વાને વાત કરી, તમે વિચાર કરો કેટલી શક્તિ સૂર્યને ગતિને અટકાવી દે, અને મંત્રના બળથી સૂર્યની ગતિને અટકાવી સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ મારા ભાઈ અધોગતિ ગયેલો છે, હવે મારો ભાઈનો મોક્ષ કેમ થાય એનો ઉપાય બતાવો. અને તેની સૂર્યનારાયણજી એમ કહેલું, તારા ભાઈનો ઉદ્ધાર કરવો હોય ને તો શ્રીમદ ભાગવતી સપ્તાહ પારણ બિહાર અને તારા ભાઈને વાંસમાં બિહારી અને કથા સંભળાવ તો તારા ભાઈનો ઉદ્ધાર થાય છે. એમ કોણે કીધું? સૂર્યનારાયણ દેવે કીધું છે. અને પછી તો એ કંકુતિએ લખાણી, કથા મંડપ રચાયો, પણ આને કોઈ બેવા દે નહીં. કેને? ધુંધુકારીને. પ્રેત થયેલો હતો ને એને જમીન ઉપર બેસવા ન મળે, પ્રેતાત્માઓને દેવોની ચોકી હોય, સરોવર કિનારે પણ એને સ્થાન ન મળે, સરોવરનું પાણી પીવા મળે નહીં, દેવોની ચોકી હોય ક્યાંય સ્થાન ન મળે. અને પછી ગોકર્ણએ એને વાંસમાં બિહાર્યો. કેમાં? વાંસની અંદર બિહાર્યો. વાંસની અંદર બિહાર્યો. કથા ચાલુ થઈ, એક દિવસ પૂરો થયો, એક ગાંઠ તૂટી. એમ 7 દિવસ પૂરા થયા, 7 ગાંઠ તૂટી અને દિવ્ય પુરુષમાંથી પ્રગટ થયો. અને ધુંધુકારીએ મુક્ત પુરુષના વેશમાં ગોકર્ણની સ્તુતિ કરી ભગવાનના પાર્ષદ લેવા આવ્યા. વાંસનો બેઠો તો કથા કેમ સાંભળી? એને વાસના તોડીને કથા સાંભળી છે. શું સાંભળી છે? વાસમાં ગઈ ગયો પણ વાસના તોડી અને પછી કથા સાંભળી છે. કેતા મન દઈને એને કથા સાંભળીને એટલે 7 ગાંઠ તૂટી, 7 આવરણ તૂટ્યા, અમતા મમતાનો ભેદ છે એ તૂટી ગયો અને ભગવત ધામને પામી ગયો છે. લોકોએ કહ્યું કે ભાઈ કથા તો અમે સાંભળી છે, કે અમને આ વિષ્ણુ તો લેવાને આવે ને, એક જ ને કેમ લેવા આવ્યા? તો કે જેવી આને સાંભળી ને એવી તમે નથી સાંભળી. હવે ફેરી બિહારી
આને જેવી આંગળી જેવી તમે આંગળો તો તમને પણ પ્રભુ લેવાને માટે આવે. એની કથા બેઠી અને એ પ્રમાણે બધા આંગળી અને ભગવાનના પાર્ષદો એને પણ લેવાને માટે આવ્યા છે. એટલે કથામાં બેઠા પછી કથા મન દઈને આંગળી એમ ધુંધુકારી પ્રેત થયા પછી વાસની અંદર બેઠો અને વાસના તોડીને કથા આંગળીને એમ કથામાં બેઠા પછી બધું ભૂલી જવાનું. હવે હું આ શરીર નથી, હું કોણ છું? આત્મા છું, ભગવાનનો એક મુક્ત છું. આવી ભાવના કરી અને ભગવાનની કથા આંભળે તો એ કથા એની અંદર ઉતરે. ટાઢે પાણી ખા બધું બાર બાર હાલવી જાય, પેટમાં ઉતરીને ગણાને ખબર દવા પીવે પણ દવા ગોણ કરે નહીં. ગમે એટલી દવા ખાય ને ગોળ જ ન કરે. અમુક દર્દ હાથમાં ના આવે, ગમે એટલા મશીનમાં નાખે ને તો એ હાથમાં ના આવે. અમુક રોગ અમુક દવા એવી હોય. એટલે ધુંધુકારીએ મંડીને કથા આંભળી ઉધાર થયો છે. સુદ પુરાણી 17,88,000 મહર્ષિઓને કહે છે કે હે મહર્ષિઓ, આવી રીતે આ ભાગવતનો મહિમા છે. સપ્તાહ શ્રવણ કરી તો એક જીવાત્માનો ઉધાર થયેલો છે, અધોગતિને પામેલો. તો જો મનથી સાવધાન મનથી જે કથા સાંભળે ને તો જરૂર એ જીવાત્માનું કલ્યાણ થાય છે. એનું તો કલ્યાણ થાય છે, પછી કથા કરાવનારો છે એના પાછળ એનું પણ કલ્યાણ થાય છે. પિતૃનું તો સારું થાય, પણ જેમાંથી ખર્ચો કરનાર છે એના પરિવાર સંબંધીઓજનો છે એનું પણ કલ્યાણ થાય છે. માટે ભગવાનની કથા છે મન લઈને સાંભળી, બહુ ભાગવતનો મહિમા કહેલો છે. અત્યારે આ શ્રીમદ ભાગવતના મહિમાને આપણે અહીંયા કરીને ભગવાનના ચરણમાં સમર્પિત કરશું. બપોર પછી આપણે જન્મોત્સવ ઉજવશું. શું ઉજવશું? જન્મોત્સવ ઉજવશું અને પછી આપણે 6 દિવસ સુધી 10મા સ્કંદમાં રમશું. કારણ કે ભક્તિ શાસ્ત્ર છે એમાં ઊંઘ આવે એવું નથી, બાકી કદાચ ઊંઘ આવે એવી સંભાવના છે. લીલા ચરિત્રમાં ઊંઘ ના આવે, આનંદ રહે, એટલા માટે અહીંયા જ ભગવાનના ચરણોમાં આજની આ પરમ દિવ્ય કથાને સમર્પિત કરી મારી વાણીને વિરામ બોલો. સ્વામિનારાયણ ભગવાનની